ગુડ મોર્નિંગ, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે અર્થશાસ્ત્રની અંદર વિદેશ વેપાર પ્રકરણ 9 વિદેશ વેપાર આપણે અત્યાર સુધી 8 ચેપ્ટર છે કમ્પ્લીટ કર્યા, એમાં 8મું જોયું કૃષિ ક્ષેત્ર, એ આપણે સરસ રીતે પૂરું કર્યું. હવે ત્યાર પછીનું છે એ વિદેશ વેપાર. તો હવે આપણે આમ તો આ શબ્દથી અજાણતો નથી જ, વિદેશ વેપાર શું છે એટલે જેને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર પણ કહીએ છીએ. 11માં ની અંદર થોડું બેઝિક તરીકે આપણે આંતરિક વેપાર ને આંતરરાષ્ટ્રીય વેપારનું આવી ગયું છે. આપણને ખ્યાલ છે કે વેપારના બે પ્રકારો મુખ્ય હતા, આપણે આંતરિક અને આંતરરાષ્ટ્રીય. એમાં આંતરરાષ્ટ્રીય એટલે વિદેશ વેપાર. આપણે એક વસ્તુ છે, અત્યારે આપણે ગ્લોબલાઇઝેશન કહીએ છીએ કે ભાઈ વૈશ્વિકીકરણ થઈ ગયું છે, કોઈ પણ એવી વસ્તુ નથી કે જે આપણને પ્રાપ્ત નથી. કોઈ પણ દેશની કોઈ પણ પ્રકારની વસ્તુ છે એ આપણને બજારમાંથી અવેલેબલ છે. એનો મતલબ એમ કે વિશ્વ એક બજાર બની ગયું છે. પહેલા તો આપણે પ્રાચીન સમયની વાત કરીએ તો એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુ મેળવવી બહુ અઘરી હતી, કારણ કે આપણે જાણીએ છીએ કે જે અત્યારની વાહન વ્યવહારની સુવિધાઓ છે, વાહન વ્યવહાર એટલે આપણે એની અંદર હાઈ ટેકનોલોજી સુધીના જે આપણે હવાઈ માર્ગના વાહનો છે, પ્લેનની વાત કરીએ, વિમાનકીય સેવાઓની વાત કરીએ, તો એટલી બધી સુવિધાઓ આપણને પ્રાપ્ત નહોતી કે આપણે કોઈ વસ્તુ છે એ સરળતાથી મેળવી શકીએ. પરંતુ અત્યારે તમે જુઓ, તમારી ઘરની અંદર કોરિયાનું રેફ્રિજરેટર હોય, જાપાનનું ટીવી હોઈ શકે, બરાબર જર્મનીની કાર છે, ખેતરમાં અમેરિકાના ટ્રેક્ટરો છે, બરાબર મોલમાં યુકેના બૂટ, કપડાં, ચોકલેટ્સ, ફૂડ આઇટમ્સ, કેટલી વસ્તુઓ કે જે તમે કલ્પના પણ ન કરો એવી દરેક દેશની વિવિધ પ્રકારની વસ્તુઓ છે એ તમારા ઘરમાં પણ છે. તો આ વસ્તુ શું બતાવે છે કે આપણે વિદેશ વેપારથી દરેકે દરેક પ્રકારની સુવિધાઓ છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે કોઈ પણ પ્રકારના આપણે જો આપણી મેં તમને એક વાર કીધું હતું કે ભાઈ આખું વિશ્વ છે ને એ ભૌગોલિક દ્રષ્ટિએ વિવિધતા સફર છે. આપણા ભારત દેશની જેમ વિશ્વ પણ ભૌગોલિક હદો આપી દીધી છે, બાકી તો આખી ભૂમિ પૃથ્વી ઉપર આપણે કહીએ ને કે આની એક હદ નક્કી કરી દીધી છે કે આ સીમા આ હદથી આ દેશ પૂરો થાય અને બીજો દેશ. ભૌગોળને આપણે નામ આપી દીધા. ત્યાર પછી દરેક દેશની પોતાની ભૌગોલિક વિવિધતાના આધારે વસ્તુનું ઉત્પાદન થાય છે અને એ વસ્તુના ઉત્પાદનના આધારે આપણે વસ્તુઓ પ્રાપ્ત કરીએ છીએ. દરેક દેશની પોતાની એક વિશિષ્ટતા હોય છે કોઈ પણ એક વસ્તુની અંદર, અને એ બાબતે આપણે અને મેં તમને પહેલાંય કીધું હતું કે ભાઈ માણસ છે એને દરેક વસ્તુ ઉપર બીજા ઉપર આધારિત રાખવો પડે છે. પોતે સંપૂર્ણપણે કોઈ એવું ન કહી શકે કે મારે કોઈ વસ્તુ માટે કે જરૂરિયાત માટે કોઈની ઉપર આધારિત નથી હું. દરેક વ્યક્તિ દરેક દેશ બીજા દેશ ઉપર આધારિત છે વસ્તુઓ માટે, કારણ કે દરેક દેશ પાસે અમુક વસ્તુઓ છે. કોઈની પાસે કાચો માલ છે તો કોઈની પાસે યંત્રો છે, કોઈની પાસે માનવબળ છે, કોઈની પાસે બૌદ્ધિક કૌશલ્યો છે. આમ બધી વસ્તુનું મિશ્રણ કરી અને આપણે જે જરૂરિયાતો છે એ પૂરી કરવાની છે. એટલે આપણે એકબીજાને એકબીજા ઉપર આધારિત રહેવું પડે છે દરેક વસ્તુ માટે, જેમ એક વ્યક્તિ બીજી વ્યક્તિ ઉપર આધારિત છે. ખેડૂત છે, અનાજનું ઉત્પાદન કરે છે, કાચો માલ ઉત્પાદિત કરે છે, તો એના માટે બીજી વ્યક્તિ એની ઉપર આધારિત છે. પણ ખેડૂતને જે તૈયાર માલ તૈયાર વસ્તુઓ જોઈએ છે એના માટે એને ઔદ્યોગિક એકમ અને અન્ય પેઢીઓ ઉપર આધાર રાખવો પડે છે. આમ પરસ્પર આપણે એકબીજા ઉપર આધારિત છીએ. વિદેશ વેપાર છે એ આપણે એકબીજા દેશો છે એકબીજાની જરૂરિયાતો પૂર્ણ કરી અને છેવટે તો સમગ્ર વિશ્વની પ્રજાને એ સગવડતા અને સુખ આપવાનો પ્રયત્ન કરે છે. આંતરિક વેપાર અને વિદેશ વેપાર, આપણે આંતરિક વેપાર અને વિદેશ વેપાર એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર બંનેનો અર્થ સમજીએ. તો આંતરિક વેપાર એટલે શું? આંતરિક વેપાર
વેપાર એટલે દેશની સરહદની અંદર થતો વેપાર, એટલે કે એક જ દેશની સરહદની અંદર વિવિધ રાજ્યો, વિવિધ શહેરો, વિવિધ ગામ વચ્ચે થતો એવો વેપાર, જેને આપણે આંતરિક વેપાર કહીએ છીએ. દેશની ભૌગોલિક સીમાની અંદર જ જે વેપાર થાય છે એને આપણે આંતરિક વેપાર કહીએ છીએ. અહીંયા આપણે અને કોઈ દેશની હદની બહાર, એટલે કે ભૌગોલિક હદની બહાર થતો વેપાર એને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ, અથવા તો વિદેશ વેપાર. આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર, આપણે મેં તમને કહ્યું ને એ પ્રમાણે આપણે કેટલી બધી બાબતો ઉપર દેશ છે, એવું નથી આપણે ભારત દેશની વાત કરીએ છીએ, આપણે દરેક દેશની વાત કરીએ છીએ કે એને આપણે કોઈ એક વસ્તુ છે, એ કોઈ એક વ્યક્તિ કે એક રાષ્ટ્ર પાસે બધી જરૂરિયાતો વસ્તુઓ સક્ષમપણે પૂર્ણ નથી, એટલા માટે એને બૌદ્ધિક સંપદા, ટેકનોલોજી, કાચો માલ, તૈયાર માલ આ બધી બાબતો માટે થઈને અન્ય દેશ સાથે એને વેપાર કરવો પડે છે, એટલે આપણે એને આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ. બે વસ્તુને ફરી એક વખત સમજીએ તો આંતરિક વેપાર એટલે દેશની ભૌગોલિક હદ, સીમાની અંદર થતો, સરહદની અંદર થતો વેપાર, બે રાજ્ય વચ્ચે હોય, બે શહેર વચ્ચે પણ હોઈ શકે, એને આંતરિક વેપાર કહીએ છીએ. અને આંતરરાષ્ટ્રીય વેપાર એટલે દેશની સીમાની, સરહદની બહાર, ભૌગોલિક સીમાની બહાર અન્ય દેશ સાથે સાથે થતો વેપાર એટલે આંતરિક વેપાર, અથવા તો વિદેશ વેપાર કહીએ છીએ. હવે આપણે વિદેશ વેપાર માટેના કારણો શું છે, વિદેશ વેપાર માટેના કારણો, વિદેશ વેપાર માટેના કારણો જોઈએ. શા માટે આપણે અન્ય દેશ સાથે વેપાર કરવાની જરૂરિયાત ઉદ્ભવે છે એના કયા કયા પ્રકારના કારણો છે એની ચર્ચા કરીએ. તો પહેલું છે દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત, સાધનોમાં તફાવત. દેશમાં ઉપલબ્ધ જે ઉત્પાદનના સાધનોમાં તફાવત, ટૂંકમાં મેં લખ્યું છે. આપણે જાણીએ છીએ કે દરેક દેશ પાસે વિવિધ પ્રકારની ટેકનોલોજી ધરાવતા સાધનો છે, પરંતુ જે તે દેશની પોતાની પરિસ્થિતિ, આર્થિક, સામાજિક અને ભૌગોલિક સ્થિતિના આધારે ઉત્પાદનના સાધનો એની પાસે પ્રાપ્ત હશે. અત્યારે આપણા ભારતના ખેતરોમાં અમેરિકાના ટ્રેક્ટરો, અમેરિકાના બધા જે મશીનરો, મશીનરી, વિવિધ દેશની બીજી ટેકનોલોજીની મશીનરી, જાપાનની, બરાબર, આ બધી વસ્તુની ટેકનોલોજીકલ સાધનો આપણા ખેતરોમાં વપરાય છે. આપણા દેશની ઉપજ નથી, સાધનોની ઉપજ બનાવટ આપણા દેશની નથી, આપણે અન્ય દેશમાંથી એ આયાત કરીએ છીએ અને આપણે એ વાપરીએ છીએ. તો સામે આપણા દેશની અંદર ઉત્પન્ન થયેલો કાચો માલ આપણે નિકાસ પણ કરીએ છીએ. અહીંયા આપણે પ્રશ્ન શેનો છે, તો કે દરેક દેશની અંદર આવા સાધનો હોય અને એ સાધનોમાં તફાવતો હોય છે. આપણે કોઈ સાધન જોઈએ છે, આપણા દેશની અંદર એ અવેલેબલ નથી, પણ બીજા દેશની બનાવે છે તો આપણે ત્યાંથી આયાત કરીએ છીએ. આ એક એનું કારણ બને છે, કારણ કે હું ગમે એટલું ઈચ્છું તો પણ મારી પાસે એવા કોઈ સાધન સામગ્રી કે નિષ્ણાંત વ્યક્તિ નથી કે હું અમેરિકામાં જે ટ્રેક્ટર બને છે હું અહીં ભારતમાં બનાવી શકું, એટલા માટે થઈને મારે અમેરિકા ઉપર આધાર રાખવો પડે છે. જે ફ્રીજ, રેફ્રિજરેટર કોરિયા બનાવે છે એ સામગ્રી મારી પાસે, અમે ભારત પાસે અવેલેબલ નથી કે અન્ય કોઈ દેશ પાસે અવેલેબલ નથી, તો એને ત્યાંથી એ વસ્તુ ખરીદવી પડે છે, કારણ કે સાધનોની અંદર તફાવત છે, એ મશીનરીની અંદર તફાવત છે. તો આવા કેટલાક કારણો છે કે જેના કારણે આપણે અન્ય દેશ પર આધાર રાખવો પડે છે. જો આપણે એવું વિચારીએ કે ભાઈ સાધનો તો બનાવી શકાય, તો એ વસ્તુ આપણે મહદ અંશે સાચી ન ગણી શકીએ, કારણ કે દરેક દેશની અંદર એના સંસાધનો, એની ટેકનોલોજી, બરાબર, એ લોકોની નિષ્ણાંત વ્યક્તિઓ આ આપણે પૂરું પાડી શકતા નથી. અને એટલા માટે થઈને પણ આપણે ઉત્પાદનના સાધનોની અંદર જે તફાવત જોવા મળે છે, આ તફાવતને દૂર કરી, એનો ઉપયોગ કરી, એનો લાભ લેવા માટે થઈને પણ આપણે વિદેશ વેપાર જરૂરિયાત છે. આ એક કારણ છે એનું,
કે આપણે શા માટે વિદેશ વેપાર કરીએ છીએ. ત્યાર પછી છે ઉત્પાદન ખર્ચ. હવે જો સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ છે ને જુદી હોવાના કારણે વસ્તુ અને સેવાનો ઉત્પાદન ખર્ચ પણ જુદા જુદા દેશમાં જુદા જુદા પ્રકારનો આવે છે. તમારી પાસે કયા પ્રકારનું સંસાધન છે, કયા પ્રકારના સાધનો છે. તમારા દેશનું કોઈ સાધન છે તો તમારા દેશની અંદર તમને સસ્તું પડે છે, પરંતુ જ્યારે આપણે અન્ય દેશમાંથી આપણે એ વસ્તુની આયાત કરવી પડે છે ત્યારે આપણને મોંઘું પણ પડે છે. એનાથી વિરુદ્ધ એવી પણ વસ્તુ બને કે ભાઈ હું એ સાધન મંગાવી લઈશ તો એ સાધન મારે ઘરે બનાવવા કરતાં મને તૈયાર લેવું સસ્તું પડે છે. ક્યારેક આપણે કોઈ વસ્તુનું એક્ઝામ્પલ લઈએ, હું તમને સરળ રીતે સમજાવું તો ક્યારેક આપણે રેડીમેડ કપડાં છે ને એ આપણે ઘરે બનાવવા કરતાં આપણને સસ્તા પડતા હોય છે લેવા. કાપડ અને ડિઝાઇન ને સિલાઈ ને આ બધી વસ્તુ અને એ કમ્પેરિઝનમાં આપણે એ તૈયાર લઈએ તો આપણને ક્યારેક સસ્તા પડતા હોય છે ને બનાવવા અઘરા. એટલે કે ઘરે કાપડ લઈ અને એને આપણે સીવડાવવા અને એવી પેટર્ન આપવામાં જે ખર્ચ થતો હોય એ વધી જતો હોય છે. આ મેં સિમ્પલ ઉદાહરણ એટલા માટે આપું છું કે તમે સમજી શકો. આવી દરેક બાબતે ઘણી બાબતોનું આપણે ઉદાહરણ આપી શકાય કે અમુક વસ્તુઓ છે એ આપણે ઘરે બનાવીએ એની કરતાં તૈયાર લઈએ તો આપણને પ્રમાણમાં સસ્તી પડતી હોય છે, મહેનત ઓછી પડતી હોય છે અને સરળતાથી આપણે તૈયાર વસ્તુ છે એને સારામાં સારો ઉપયોગ કરી શકતા હોઈએ. તો આ સેમ વસ્તુ છે એ ગેસ લેવલે છે. કેટલાક એવા આપણા ઉત્પાદનના સાધનો છે કે જે સાધનો જો આપણે એવા સાધનોનું યંત્રોનું ટેકનોલોજીનું આપણે જો આપણા દેશની અંદર આપણે એવું ઉત્પાદન કરવા ઈચ્છીએ, કોઈ પણ દેશ છે કે જેની પાસે એ યંત્ર સામગ્રીમાં તે નિષ્ણાત વ્યક્તિ નથી, એવા સાધનો નથી, આર્થિક રીતે પોસાય એમ નથી અને જો એ બનાવવાનો પ્રયત્ન કરે તો એ આયાત કરવા કરતાં સરવાળે એને મોંઘું પડે છે. એટલે આ પણ એક કારણ છે કે ક્યારેક એ વસ્તુ છે એ આયાત કરી લે છે. ઘર આંગણે એને બનાવવા કરતાં વસ્તુ આયાત કરી અને ઉપયોગ કરવો એને સસ્તો પડતો હોય છે. તો આ રીતે કેટલીક વસ્તુઓ અને સેવાઓ છે એ આપણા ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરતો હોવાથી પણ આપણે આવી વસ્તુ અને સેવાઓનું આયાત કરીએ છીએ અને આ રીતે વિદેશ વેપારનું એક કારણ બને છે. ત્યાર પછી જોઈએ ટેકનોલોજીકલ પ્રગતિ. હવે આપણે આમ તો અત્યારે આપણો ભારત છે એ ટેકનોલોજી ક્ષેત્રે એક લેવલમાં છે, પણ એમ છતાં દરેક દેશની પોતાની ટેકનોલોજીની એક કક્ષા હોય છે. એમાં ઘણા બધા એવા દેશ છે, જાપાન, કોરિયા, ચાઇના ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે. એવી એવી વસ્તુઓ કે જે આપણી કલ્પના બહાર છે. આપણે જોઈએ ને અત્યારે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયોના માધ્યમથી આપણે ઘણી બધી ઘરે બેઠા જાણકારી મેળવીએ છીએ કે કયા કયા પ્રકારની કેવી કેવી ટેકનોલોજી છે કે વસ્તુ આપણે ઇમેજિન નથી કરી શકતા કે ભાઈ વસ્તુ આવી પણ હોઈ શકે. મેં હમણાં જ એક વિડીયો જોયો હતો, એની અંદર ફ્લોરિંગ ટાઇલ્સ એટલે કે નીચેની આપણી ભાષામાં કહીએ તો લાદી, ફ્લોરિંગ ટાઇલ્સને લગતો એક વિડીયો હતો. તમે જાણે નદી ઉપર બેઠા છો, બીચ ઉપર બેઠા છો, તમે ગાર્ડનમાં બેઠા છો, તમે એટલું સરસ રીતે ફ્લોરિંગ હતી કે તમને એવું લાગે કે વસ્તુ રિયલ છે. ખરેખર એ લાદી હતીનો કમાલ હતો, પણ આ ટેકનોલોજીનો કમાલ છે કે એણે કઈ રીતની ફ્લોરિંગ બનાવી આખી કે તમે એને જુઓ તો તમને વસ્તુ રિયલ લાગે. તમે કલ્પના પણ ન કરી શકો કે આવી આવી વસ્તુઓ છે. શેને આધારિત? ટેકનોલોજીને આધારિત છે. ટેકનોલોજીનો એટલો બધો વિકાસ થયો છે, તમે દરેક ક્ષેત્રની અંદર તમે જોઈ શકો કે ટેકનોલોજી છે એને લીધે તમે અત્યારે કેટલી બધી વસ્તુઓ અને સેવાઓ છે કે જે આવડત ધરાવતા દેશોમાંથી આપણી વસ્તુ અને સેવાઓની આયાત કરી અને એનો લાભ લઈ શકીએ છીએ. એ ક્યારે શક્ય બને છે? વિદેશ વેપારને લીધે શક્ય બને છે. કેટલી બધી લોકોની અંદર એની બૌદ્ધિક ક્ષમતાઓ, ટેકનોલોજીવાળી વસ્તુઓ, આ બધી વસ્તુઓ છે એ આપણને આપણા દેશની પ્રગતિ માટે ખૂબ ઉપયોગી હોય છે, જે આપણે અન્ય દેશોના પાસેથી
મેળવી એનો લાભ લઈ અને આપણા જ દેશની પ્રગતિ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે દરેક વસ્તુમાં ઉત્પાદનમાં એક સરખી કાર્યક્ષમતા જો ન ધરાવતા હોઈએ ને તો આ રીતે આપણે અમુક અમુક દેશો વચ્ચેનું સંયોજન કરીને, 2-3 દેશો વચ્ચે સંયોજન કરી આવી વસ્તુ અને સેવાઓનો આપણે લાભ મેળવીએ છીએ અને આ ટેકનોલોજીનો આપણે લાભ લઈ અને પ્રગતિ મેળવી શકીએ છીએ આપણા દેશ ખાતે પણ. તો આ રીતે વિદેશ વેપારનું એક કારણ ટેકનોલોજીકલ પ્રગતિ પણ છે. ત્યાર પછી 4 નંબરનું છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણની અંદર દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ હોય છે. આપણે આપણા દેશની વાત કરીએ તો આપણા દેશની અંદર શ્રમનું પ્રમાણ, ઊંચા પ્રમાણમાં શ્રમ જોવા મળે આપણને પ્રાપ્ત છે, અવેલેબલ છે. કારણ કે વસ્તી ધરાવતા દેશની અંદર શ્રમ છે એ સરળતાથી તમને મળી રહેતો હોય છે. પરંતુ દરેક દેશની અંદર શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ હોય છે. આપણા દેશની અંદર વસ્તી વધુ છે પણ સામે કૌશલ્યનો અભાવ હોય તો આપણે સરળતાથી આ શ્રમની ઉત્પાદકતાનો લાભ લઈ શકીએ નહીં. કારણ કે કોઈ વસ્તુ માટે માત્ર તમારું વ્યક્તિ હોવું જરૂરી નથી, પણ તમારી અંદર કોઈ આવડત કે કૌશલ્ય હોય તો તમે એ વસ્તુ છે એ મેળવી શકો છો, પ્રાપ્ત કરી શકો છો. નિયોજન શક્તિની કાર્યક્ષમતા પણ અલગ હોય છે. દરેક દેશો વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જોવા મળે છે. એટલે કે અમુક શ્રમ અમુક પ્રકારની વસ્તુ અને સેવાના ઉત્પાદનમાં વધુ આવડત ધરાવતો હોવાથી તે દેશ તેવી વસ્તુઓનું વધુ ઉત્પાદન કરે છે અને તેમાં વિશિષ્ટીકરણ લાવવાનો પ્રયત્ન કરે છે. જો આપણો દેશ છે ને એ વધારે આપણે કઈ સાધન સામગ્રીનો ઉપયોગ કરતા હશે કે કઈ પદ્ધતિનો ઉપયોગ કરતા હશે, શ્રમ પ્રધાન. કારણ કે આપણને અહીંયા શ્રમ છે એ સરળતાથી સસ્તો મળી રહે છે, તો આપણે કેવી વસ્તુનું ઉત્પાદન કરશું કે જેમાં વધુ શ્રમ લાગતો હશે અને સરવાળે આપણે રોજગારી પૂરી પાડીએ છીએ અને એવી વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ કે જેમાં શ્રમની વધુ જરૂરિયાત છે. આ રીતે જે દેશની અંદર જે પ્રકારનો શ્રમ અવેલેબલ છે એ પ્રકારે જે લોકોની વસ્તીની જે આવડત છે એ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન થાય છે. આપણે ભૌગોલિક રીતે આપણો દેશ વિશિષ્ટ ધરાવતો દેશ છે તો આપણે અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન થાય છે, એ લોકોના વ્યવસાય હોય છે. એમ દરેક દેશની અંદર પણ એ જે દેશની પ્રજા વસ્તી છે એની અંદર કયા પ્રકારની આવડત છે એ પ્રમાણે વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને એની અંદર વિશિષ્ટકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેથી વસ્તુ વિશિષ્ટ બને છે. આપણે જાણીએ છીએ કે દરેક દેશની અમુક અમુક વસ્તુઓની વિશિષ્ટતા છે કે આ દેશની આ વસ્તુ વખણાય, આ દેશની વસ્તુ આ સરસ છે, આ દેશમાં આ વસ્તુ વધારે હોય. આપણે આપણો પ્રાચીન સમયથી આપણો દેશ છે એ મરી મસાલા તેજાના રેશમના કાપડ માટેનો પ્રખ્યાત છે. તો આપણી માસ્ટરી એની અંદર છે તો આપણો મોટાભાગનો શ્રમ એમાં વપરાતો હશે એવા વસ્તુના ઉત્પાદન માટે. જાપાન છે એ ટેકનોલોજી ક્ષેત્રે આગળ છે, તે એવી ટેકનોલોજીકલ વસ્તુઓ બનાવે છે, ટીવી બનાવે છે, રેફ્રિજરેટર બનાવે છે. આ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ આપણે વાત કરીએ તો એનો મોટાભાગનો શ્રમ છે એમાં વિશિષ્ટતા બતાવે છે. તો અલગ અલગ દેશમાં અલગ અલગ દેશો છે એ પોતાની વિશિષ્ટ વસ્તુઓ, વિશિષ્ટ શ્રમ કૌશલ્યનો ઉપયોગ કરી આવી વસ્તુઓ અને સેવાઓનું નિર્માણ કરે છે અને બધા વચ્ચે આપણે એની વહેંચણી કરીએ છીએ. આપણે આપણું એક સમૂહ લઈ લઈએ તો એક સમૂહ એક ટીમની અંદર 8-10 વ્યક્તિઓ એકત્ર થયા હોય તો એ દરેકની પોતાની અલગ અલગ ક્ષમતાને આધારે એક આપણે પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે અને એ પ્રોજેક્ટનો લાભ છે એ આપણને આખી ટીમને મળે છે. તો બસ આ સેમ વસ્તુ છે વિદેશ વેપારની અંદર કે અલગ અલગ દેશોની અંદર અલગ અલગ પ્રકારની વિશિષ્ટતાઓ રહેલી છે. આ ટેકનોલોજીકલ હોય, બૌદ્ધિક હોય, શ્રમની બાબત હોય, વસ્તુઓની બાબત હોય કે સેવાઓની બાબત હોય, આ બધી જ વસ્તુનો લાભ આપણને વૈશ્વિક લેવલે બધાને પ્રાપ્ત થાય એટલા માટે આપણે વિદેશ વેપાર કરીએ છીએ. તો અહીંયા આપણે વિદેશ વેપારના કારણો જોયા, મુખ્ય 4 કારણો છે. ત્યાર પછી વિદેશ વેપારનું સ્વરૂપ છે જે આપણે પછી જોઈશું. થેન્ક યુ.